ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ ઉપસ્થિત બધા શ્રોતાઓનું આજે સ્વાગત છે ભાઈઓ અને બહેનો આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ ભગવાનની શાસ્ત્રોની ભક્તિ વિશે અને આપણને બધાને ખબર છે કે ભગવાને ઘણી બધી લીલાઓ કરી છે ભગવાન પ્રગટ થયા પછી બાળપણથી જ લીલા કરવા માંડ્યા અને ખાસ કરીને ભગવાને અમુક લીલા કરવી પડી ભક્તો બધાને ખબર છે કે ભગવાન કૃષ્ણને મારવા માટે કૌશ હંમેશા પ્રયાસ કરતો હતો કેમ કે કૌશે આકાશવાણીમાં સાંભળેલું કે એની બેન દેવકીનો આથમું બાળક એને મારી નાખનાર છે એટલે ભક્તો કઉસે ભગવાન કૃષ્ણના છ બાળકોને પોતે મારી હતા અને કૃષ્ણને મારી નહીં શક્યા તો એ મોતથી ડરતો હતો અને સ્વાભાવિક છે કોઈને મોત ગમતું નથી અને એટલા માટે કૌશ હંમેશા પ્રયત્નશીલ હતો પ્રયાસ કરતો હતો કે કૃષ્ણને મારી નાખવો અને કૃષ્ણ જો ન મળે તો જે પણ નાના બાળકો હોય એ બધાને મારી નાખવા અને સૌથી પહેલા કૌશે પૂતનાને મોકલાવેલી ભગવાનને મારી નાખવા માટે પુતનાએ એને કહેવામાં આવેલું કે જેટલા પણ બાળકો નાના બાળકો બધાને મારી નાખવામાં આવે પુતનાએ હજારો બાળકોને મારી નાખ્યા ભક્તો એટલા બધા પાપ કર્યા એટલા બધા પાપ કર્યા નવજાત શિષ્યોને મારી નાખ્યા અને એટલું જ નહીં મારતી જ ગઈ મારતી જ ગઈ મારતી જ ગઈ અને આટલા કાપ કરવા છતાં આગળ વધી અને કૌંસના કહેવા પ્રમાણે કૃષ્ણને મારવાનું સોંપવામાં આવ્યું હતું તો જ્યારે આપણે કૃષ્ણને મારવા આવે છે પણ કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું છે સમોહમ સર્વભૂતે સુ ન એ ભજન ભગવાન કહે છે સમહ અહમ સર્વભૂતે છું ભગવાન કે છે હું દરેક જીવાત્મા માટે સમાન છું હું ભેદભાવ કરતો નથી તો ત્યાં આગળ પુતના આવી મારી નાખવા માટે પણ એ કૃષ્ણને સ્તનપાન કરવા માંગતી હતી ભલે વિષ નાખીને આવી હોય કૃષ્ણએ જોયું કે મારી માં બનીને આવી છે એનો ઉદ્ધાર કર્યો ભક્તો ત્યાર પછી વંટોળ થઈને રાક્ષસ મોકલાવ્યો એ તૃણાવર્ત એનો નાક્ષ કર્યો ભગવાને ત્યાર પછી કૃષ્ણ ગાયો ચરા વાછરડા ચરાવવા જાય તો એક અસુર એણે વાછરડાનું રૂપ લઈને આવીને વત્સાસુરે ભગવાનને મારવાનો પ્રયાસ કર્યો એને પણ ભગવાને મારી નાખ્યો ત્યાર પછી બગલો બનીને આવ્યો રાક્ષસ બગલો બનીને આવ્યો એને કહેવાય બકાસુર ભગવાને એનો પણ નાશ કર્યો ત્યાર પછી અઘાસુર મોટો અજગર બની ને આવ્યો અસુર અને એનો પણ નાશ કર્યો કૌશ નાસીપાસ થઈ ગયો આટલા મોટા મોટા મહાન અસુરોને મોકલાવું છું આટલું નાનું બાળક મરી નથી શકતું અને છેવ તેમણે વિચાર કર્યો કે હવે મારે કંઈક બીજા અસુરને મોકલાવો પડશે ભક્તો અહીં કૃષ્ણ અને બલરામ અને ગોવાડિયાઓ મોટા થઈ રહ્યા છે ભક્તો જ્યારે પાંચ વર્ષની અંદર ઉંમર હોય એને કોમાર અવસ્થા કહેવાય અને છ થી દસ વર્ષની ઉંમર હોય એને પૌગણ અવસ્થા કહેવાય અગિયાર થી પંદર વર્ષને કિશોર અવસ્થા કહેવાય અને ભક્તો સોળ વર્ષની ઉપરના બાળકને યુવાન અવસ્થા કહેવાય ભક્તો અહીંયા ભગવાન કૃષ્ણ એણે કૌમાર અવસ્થા પૂરી કરી એટલે કે પાંચ વર્ષ પૂરા થયા અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છઠ્ઠો વર્ષ એ કહેવાય પૌગંડ અવસ્થા પૌગંડ અવસ્થામાં આવ્યા ત્યારે બધા બાળકો ગોપ ગોહાળો એ લોકોએ મંત્રણા કરી અને વિચાર કર્યો કે આ પૌગંડ અવસ્થામાં શું સેવા સોંપાય ભક્તો દરેકની સેવા અલગ અલગ પ્રકારની હોય ઉંમર પ્રમાણે શક્તિ પ્રમાણે કક્ષા પ્રમાણે એની જે ત્રેવડ હોય એ પ્રમાણે એને સેવા આપવામાં આવે તો ભક્તો પૌગણ અવસ્થાની સેવા ગોપ ગોવાડે વિચાર કર્યો કે આ અવસ્થામાં ગોપ ગોવાળોને ગાય ચરાવવાની સેવા આપવામાં આવે ગોચરમાં ચરતી ગાયોની સંભાળ રાખવાની સેવા આપવામાં આવી અને જેવું કૃષ્ણ અને બલરામે સાંભળ્યું કે એ લોકો સમગ્ર વૃંદાવન ભૂમિમાં પગલાં પાડીને આખી ભૂમિને પવિત્ર કરી કેમ કે ત્યાં પોતે ગાય ચરવા હોવાની છે અને ભક્તો ગાય પૂજ્ય છે આ રીતે ગોપબાળો કૃષ્ણ બલરામ બધા ગાયો ચરાવા જતા હતા ક્યારેક બંસરી વગાડે મુરલી વગાડે મોરલી વેરણ થઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઈ મોરલી વગાડે વૃંદાવનમાં પધારા વૃંદાવન બહુ પવિત્ર ભૂમિ છે ભક્તો કૃષ્ણના ભક્તો ગોપી ગોવાળો એ વૃંદાવન પસંદ કરે છે કેમ કે વૃંદાવનમાં એમને ગોપ ગોવાળોને ભગવાનની સાથે રમવાનું જમવાનું આનંદ કરવાનું મસ્તી કરવાનું મજા કરવાની આનંદ આવે એટલે એ લોકોનું વૃંદાવન પ્રસન્ન કરે છે ભગવાન વૃંદાવન બાળક રૂપે મિત્ર રૂપે એમની સાથે ફરે છે અને ભક્તો વેકુંઠમાં ભગવાન વિષ્ણુ હોય એટલે ભક્તો ગાય છે મારે વનરાવા રે જાવું વંદરાવન હે મારે વનરાવનુડું રે વૈકું નહી આવું હોઠ નહી આવું હે મારે વનરાવન છે વૈકુંઠ વેકુંઠ રે આવું કેમ ભક્તો વૃંદાવન કેમ ગમે વૃંદરાવન માં કૃષ્ણ ભગવાન આમ તો ભગવાન પૂર્ણ પુરુષો ભગવાન છે બધા બ્રહ્માંડો ના રચનાર છે ગોવાળો સરખા ગોવાળિયા જેવા રહે છે ગાયો ચરાવે ભક્તો અને એ રીતે વૃંદાવનમાં પધાર્યા આગળ જાય છે વૃંદાવનમાં જોયું પુષ્પો શાકભાજી ફળ ફૂલ એકદમ હરિયાળી હરિયાળી લીલોતરી ઉતરી આ જોઈને ભગવાન ખુશ થઈ ગયા ભક્તો સરોવર નિર્મળ જળ એ પીને થાક ઉતારી શકીએ એવી ભૂમિમાં જઈને એ લોકો ફળ ફૂલ ખીલી ઉઠેલા જોયા સરોવર જોયું કોયલનો ટંકાર જોયો સાંભળ્યો સુંદર મજાના ગીત વાતાવરણ મનોહર હતું આ જોઈને ભગવાન કૃષ્ણ મનમાં મનમાં હસવા લાગ્યા મોટા ભાઈ ભગવાન કૃષ્ણ પોતે બલરામજીને હાથ જોડે હે મોટા ભાઈ તમે મોટા ભાઈ છો અમારા બધામાં તો વડીલ છો હે બલરામ ભૈયા હે મોટા ભાઈ તમે અમારા બધામાં વડીલ છો દેવતાઓ પણ તમારા ચરણને પૂજે છે અને હે બલરામ મોટાભાઈ જુઓ તો ખરા આ વૃક્ષો એના ફૂડ ફલ ડાળીઓ નીચે ઝૂકી રહી છે જાણે કે હે મોટાભાઈ બલરામ એ તમારા ચરણને ચૂમી રહ્યા છે ભક્તો આવું સ્વરૂપ જોઈને ભગવાન ખુશ થઈ ગયા અને આ રીતે વૃક્ષો ફળ ફૂલ એકદમ વિકસેલા હતા મધમાખીઓનો ગુંજારો મધુર લાગતો હતો ભક્તો અને ભગવાન જુએ છે કે મયુરી मोर નૃત્ય કરે છે અને બલરામજીને કૃષ્ણ ભગવાન કહે છે બલરામજીને હે મોઠાભાઈ બલરામ આ મોર જુઓ તમને ખુશ કરવા માટે નૃત્ય કરી રહ્યા છે કોઈનો ટોકાર જુઓ કેવો ઉલ્લાસ છે હે બલરામ મોઠાભાઈ તમારા માટે તમને કેટલું માન આપે છે કેટલો ચાહે છે આ રીતે ભગવાન કહેવા મળણા અને જેવી રીતે મહાન વ્યક્તિનું સ્વાગત કરવું જોઈએ એવી જ રીતે હે મોટાભાઈ બલરામ આ લોકો તમારું સ્વાગત કરી રહ્યા છે છોડવાઓ આપના સ્પર્શથી ધન્ય બની ગયા અને કહે છે હે મોટાભાઈ તમને જોઈને આ લોકોને ખૂબ આનંદ થાય છે અને આ રીતે કૃષ્ણ અને બલરામ ગાયો ચરાવતા ચરાવતા આગળ જઈ રહ્યા છે એમના કિનારે વૃંદાવનમાં આનંદ માણી રહ્યા છે ભક્તો કૃષ્ણ કહે છે હે મોટાભાઈ બલરામ આ મધમાખીઓનો ગંગણા કેટલા સુંદર ગીતો ગાઈ રહ્યા છે અને કૃષ્ણ બલરામ આમ આવા બધા કલરવમાં સુંદર વાતાવરણમાં મજા માણતા હતા મોજ માણતા હતા અને ક્યારેક ક્યારેક હંસના બોલ બોલીને એ લોકો ખુશ થતા હતા કોયલનો ટવકો કરવાની પ્રયાસ કરે ભક્તો અને મયુર જે નૃત્ય કરતા હોય એની ડોક જે હલતી હોય એમ ડોક હલાવીને એકબીજા ભક્તોને આનંદ આપતા હતા ભક્તો ભક્તો કૃષ્ણ જે ગાયની સંભાળ રાખતા હતા એ ભગવાન કૃષ્ણએ ગાયોના અલગ અલગ નામ આપેલા ભક્તો એટલું જ નહીં ભગવાન કૃષ્ણ જે ગાયને બોલાવે જે ગાયનું નામ બોલાવે એ જ ગાય કૃષ્ણની પાસે આવતી ભક્તો અને ઘણીવાર આ ગોપ ગોવાળો જે કૃષ્ણ અને બલરામની સાથે ગોવાળિયાઓ જે જઈ રહ્યા છે કોઈ વાર સિંહની ગર્જના કરીને બાકીના પશુઓને ગભરાવી દેતા અને બિચારા પશુઓ ગભરાઈને ભાગતા એની સાથે ગોવાળિયાઓ કૃષ્ણ બલરામ પડી ભાગતા આ રીતે આનંદ કરતા કરતા ભક્તો એ લોકો આગળ જતા હતા વળી ક્યારેક બલરામજી થાકી જાય તો કોઈ ગોવાળના માથા ખોડા ઉપર માથું ટેકવીને આરામ કરે સુઈ જાય અને જેવું ભગવાન કૃષ્ણ જુએ કે મોટાભાઈ સુઈ ગયા છે દોડીને આવે અને ભક્તો જેને હજારો લક્ષ્મી જેના ચરણ ચુમે છે એવા ભગવાન કૃષ્ણ એમના મોટાભાઈ બલરામને જોયું કે ભાઈ સૂતા છે તો દોડી આવીને એમના ચરણ ચાપે અને એમનો થાક ઉતારે એટલું જ નહીં ભક્તો એ તાળના પત્તા લઈ આવીને ઝાડના પત્તા લઈ આવીને એમને પંખો દોડે વાયુ દોડે બગતો કૃષ્ણ ભગવાન પૂરતે બલરામને વાયુ દોડે વગતો એમ કરતાં કરતાં ગીતો ગાતા નૃત્ય કરતા ભક્તો આ લોકો આગળ જતા ક્યારે કુસ્તી કરતા ક્યારે કૂદકા મારતા અને ક્યારે ક્યારે ભગવાન કૃષ્ણને થાક લાગતો જ્યારે ભગવાન કૃષ્ણ થાકી જતા ત્યારે કોઈ ઝાડની થળની નીચે મૂળ ક્યાંક બહાર દેખાય એનો આશ્રય લઈને એના ઉપર માથું ટેકવીને સૂઈ જતા અને જેવા ભગવાન સૂઈ જતા આરામ કરતા આડા પડતા એટલે ગોપ ગોવાળો આવીને એમના ચરણ ચાપતા એમની સેવા કરતા અને એમને હવા નાખતા ઝાડના પત્તાથી આ રીતે ભગવાન કૃષ્ણ અને બલરામજી અને ગોવાળિયાઓ આગળ જતા જાય છે ભક્તો ભગવાન આ રીતે પોતે આનંદ કરે છે અને ગોવાડિયાઓને આનંદ કરાવે છે અને ભાઈ બલરામ સાથે વાતો કરતા કરતા આગળ જાય છે એટલામાં ભક્તો થયું એવું કે ભગવાનના પરમ મિત્ર સીદામાં સુબલ અને સ્તોક કૃષ્ણ એ લોકો મળીને કૃષ્ણને વાત કરી અને એ વાત ભારપૂર્વક કરી ગંભીરતાથી કરી શું કીધું કે હે ભાઈ કૃષ્ણ અને હે બલરામ હે બલરામ ભાઈ તમને ખબર હશે આગળ બાજુમાં એક તાલવન કરીને વન છે અરણ્ય છે અને એ તાલવન અરણ્યમાં સુંદર ફળો સુંદર ફૂલો વેલીઓ સુંદર મજાના વૃક્ષો ઝાડવાઓ મધુર મધુર ફળ એ બધું ત્યાં વિકાસ પામ્યો છે પણ હે મોટાભાઈ કૃષ્ણ બલરામ અને હે કૃષ્ણ તમારે એ જાણવું ઘટે કે આ તાલવનમાં આ તાલવનમાં કોઈ જવાનો હિંમત કરતું નથી હે કૃષ્ણ હે બલરામજી આ તાલવનમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી આટલા સુંદર પુષ્પો છે ફળ છે વનસ્પતિ છે ઝાડવા છે વૃક્ષો છે વેલીઓ છે સૌંદર્ય પુષ્કળ સરસ છે પણ હે કૃષ્ણ હે બલરામ ત્યાં કોઈ પણ જઈ શકતું નથી જ્યારે કૃષ્ણ અને બલરામે પૂછ્યું કે એનું કારણ શું એનું કારણ શું કેમ નથી જઈ શકતા તો એમના મિત્રો સુબલ શ્રીધામા સ્તોક કૃષ્ણ કહે છે કે હે કૃષ્ણ હે બલરામ એ વનમાં એક મોટો અસુર રહે છે એ અસુરનું નામ છે ધેનકાસુર અને એણે સ્વરૂપ લીધું છે ગરદબ સ્વરૂપ ગધેડાના રૂપે ત્યાં રહે છે અને એની સાથે બીજા બી અસુરો ગર્ધબ બનીને ફરે છે એટલા માટે ત્યાં કોઈ પણ જઈ શકતું નથી પણ હે પ્રભુ કૃષ્ણ હે બલરામજી તમે શક્તિમાન છો હે કૃષ્ણ તમે પુતનાનો વધ કરેલો વત્સાસુરનો વધ કરેલો બકાસુરનો વધ કરેલો થોડા વર્તનો વ્રત કરેલો એમ ઘણા લોકોનો વ્રત કરેલો તો ભગ ભગવાનને કહે છે આ મિત્રો કે ફક્ત તમે જ તમે જ આ અસુરને મારી શકો છો અને લોકોને ભયમાંથી મુક્ત કરી શકો છો એટલે કૃપા કરીને તમે આ અરણ્યમાં જઈ અને એમનો નાશ કરો બધાને ભયમુક્ત કરો ત્યાં આગળ કોઈ પણ જઈ શકતું નથી કોઈ પશુ પણ જઈ શકતું નથી અરે વાઘ સિંહ પણ ડરે છે માટે હે બલરામજી હે ભગવાન કૃષ્ણ આપ જ એનું કંઈક કરો આમ કરતાં કરતા એ લોકો તાલવન તરફ જાય છે તાલવનમાં જાય છે અને પછી જુએ છે જુએ છે તો તોર અસુરને અવાજ સંભળાયો કે કોઈ આવે છે અને બલરામે તાલવનમાં જઈને વૃક્ષને જોરથી હલાવવા માંડ્યું જેથી ઉપરથી ફળ ફૂલ બધા પડવા માંડ્યા આ અવાજ સાંભળીને ધનકાસુર જે રાક્ષસ છે એ અચાનક એકદમ દોડી આવ્યો અને ભક્તો એના દોડવાથી ખેતરો ધમધમી જાણે કે કારમોર ધતિંગમ થયો હોય ધરતીકમ થતો હોય એવો જ આવ્યો ભક્તો અને ધેનકાસુર આગળ આવીને બલરામની સામે ઉભો રહી ગયો ભક્તો ધનકાસુર રાક્ષસ બલરામની સામે આવીને ઊભો રહી ગયો એટલું જ નહીં ભક્તો એ દેહકા સુર ગરદ હતો પાછલા પગ થી ભક્તો આ દહેનકા સુરે બલરામ ને જોરથી લાતો મારી ભક્તો લાત ખાતી બલરામે ભક્તો લાત આપણે પણ ખાત આવીએ છીએ અને કોની લાત આપણે ભજનમાં સાંભળીએ છે લાત કોની ખાઈએ છીએ આપણે સાંભળજો ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નથી ભક્તો ની નાત જેવી બીજી કોઈ નાત નથી જ્ઞાનની વાત જેવી બીજી કોઈ વાત નથી

માયા મેતામ તરણથી ભગવાન કહે છે આ માયા મેં જ બનાવી છે અને એ માયાની લાત આપણે ખાઈ રહ્યા છે એમ ગધડા એ ધનકાસુર એણે બલરામજીને લાત મારી એક લાત મારી બલરામજી કાંઈ નહીં બોલ્યા પણ અસુર તે અસુર જ કહેવાય બીજી લાત ત્રીજી લાત ચાર લાત પહેલાત મારવા મળ્યા જ્યારે બલરામજી વિચાર કર્યો કે હવે મારે આનો ઉદ્ધાર કરવો પડશે ભક્તો બલરામજી એ ધનકાસુર ના પાછળના બે પગ પકડ્યા તમે જોઈ શકો છો ચિત્રમાં પાછળના પગ પડ્યા ગુમાવી 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 ફેરવી ફેરવી ફેરવીને તાળના વૃક્ષ પર પછાડી દીધો અને એની સાથે ભટકાઈને એ જ ધનકાસુરનું મૃત્યુ થઈ ગયું ભક્તો બલરામજી બલરામજી જેવા તેવા નથી ભક્ત તો બલરામજી ભગવાનનું સૌથી પહેલું વિસ્તૃત રૂપ છે ભક્તો આપણે જ્યાં બેઠા છીએ તમે જ્યાં જ્યાં બેઠા છો બેઠો આ ધરતી માતા છે બંગલા ગાડી હ મોટા મોટા પેલેસ મહેલો બંધાયા છે એ જમીન ઉપર બલરામજી એ બધાને ધારણ કરનાર શેષ નાક છે ભક્તો એ બલરામજી ને આ મૂરખ અસુર લાત મારે છે અને છેવટે બલરામજી એને ગોળ 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 ફેરવીને વડના વૃક્ષ ઉપર ફેંકીને એનું મૃત્યુ જાવ્યું અને એના મિત્રોએ જોયું બીજા બધા પણ એના ગર્દબ સ્વરૂપે બીજા અસુરો પણ હતા સાથે એ લોકો જોયું કે આપણા મિત્રને મારી નાખ્યો એ બધા એક સાથે આવી ગયા ભક્તો બાગેના બધા ગરદબો અસુરો એક સાથે આવીને આક્રમણ કર્યું મારવાનો પ્રયાસ કર્યો પણ કેટલાકને ભગવાન કૃષ્ણે કેટલાકને બલરામજીએ તમે જોઈ શકો છો એમના પાછળના પગ પકડીને જેવી રીતે ધેનકા અસુરનો વધ કર્યો એવી જ રીતે આ બધા અવસરોને એક પછી એક એક પછી એક ગુમાવી ગુમાવી ગુમાવીને દરેકને તારના વૃક્ષ પર જોરથી ફેંકી દીધા અને બધાના મૃત્યુ થઈ ગયા ભક્તો આખો મોટો ડુંગર થઈ ગયો આખો આમ લાગે કે જાણે અનુજબ શું કહેવાય આપણે ગોડાઉન ભરેલું હોય ને એ રીતે આખું ભરાઈ ગયું અને તાળના ઝાડ પણ બધા પડી ગયા અને આ બધું ભગવાન અને બલરામજીએ ભક્તો આજ સુધી જે જે અસુરો આવેલા એમાં પૂતના તૃણાવર્ત વત્સાસુર બકાસુર અઘાસુર એ બધા અસુરો જો આવેલા જેને કંસે મોકલાવેલા એ દરેકને ભગવાન કૃષ્ણે મારેલા પણ અહીં અહીં દેનકાસુરને કોણે માર્યો અહીં ધેનકાસુરને બલરામજીએ મારી નાખ્યો ભક્તો આ રીતે રાક્ષસોનો વધ કરીને પછી એ જ વનમાં એ તાલવન અરણ્યમાં બાકીના બધા પશુઓ અને ગોપ ગોવાળો ત્યાં જઈને ફળ ફૂલનું પાન કરવા લાગ્યા અને આ દ્રશ્ય જોઈને જેવું દેવતાઓએ જોયું કે આ ખતરનાક બહુ ભયંકર ધનકાસુ એની સાથે બીજા અસરો હતા બધાને મોતને ઘાટ ઉતાર્યા જેવા દેવતાઓએ જોયું કે દેવતાઓએ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી અને દુદુંબી વાગવા લાગી અને કીર્તન કરવા લાયકા ભક્તો ભગવાન કૃષ્ણની અને બલરામની સ્તુતિ કરવા ભગવાન બહુ દયાળુ છે હે કૃષ્ણ કરણા સિંધુ બંધુ જગતપતે ગોપેશ ગોપીકા કાંત રાધા કાંત નમસ્તે પ્રાર્થના કરવા લાગ્યા ભગવાનની અને સ્તુતિ કરવા લાયકા ભક્તો આ રીતે ત્યાર પછી જે ગાય વાછરડા અને પશુઓ જે વનમાં કોઈ વાર નહીં ગયેલા ત્યાં જઈને ઘાસ ચરવા માંડ્યા પ્રવેશ કરવા માંડ્યા અને બલરામ અને કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા આગળ જાય છે ગોપ ગોવાળો ભગવાનના અગાધ પરાક્રમની ચર્ચા કરવા લાગ્યા ગુણગાન ગાવા લાગ્યા ભક્તો આપણે ભગવાનના ગુણ ગાવા જોઈએ

શ્રી ભગવાન કો મેરા બારં પ્રે એવી રીતે ભક્તો ગોપ ગોવાડો ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાનને મોર પીચ પુષ્પોથી વધારવા અને એ રીતે આનંદ કરવા માંડ્યા ભક્તો આ રીતે એ લોકો બનશરી વગાડીને નાચવા લાગ્યા આનંદ વિભોર થઈ ગયા અને આ રીતે એ લોકો રાત દિવસ ભગવાનના ગુણગાન ગાતા રહ્યા અને ગોપીઓને ખબર પડી વૃંદાવનમાં બધાને ખબર પડી બધા ખુશ થઈ ગયા અને આ રીતે ભગવાનના ગુણગાન ગાઈને આનંદ કરવા માંડ્યા ભક્તો ભગવાન આ બધી લીલા કેમ કરે છે ભગવાન લીલા એટલા માટે કરે છે કે એ લીલા એ કથાનું આપણે વાંચન કરીને શ્રવણ કરીને એવો આનંદ આપણને પણ મળે એટલે આપણા હિત માટે ભક્તો અને આ બધી વસ્તુ જે આપણે ભૂલી ન જઈએ એટલા માટે વ્યાસદેવે બધું લિપિગત કર્યું લખવામાં આવ્યું જેથી કરીને આપણે જેણે ભગવાનને જોઈ નથી શકા અને ભગવાનની કથા લીલા વિશે આપણને ખબર નથી તો એ જાણકારી માટે દેવે કૃપા કરીને આપણા માટે આ બધી લીલાઓનું શાસ્ત્રમાં અંકિત કર્યું અને જેની લીલા વાંચીને સાંભળીને આપણને આનંદ મળે ભક્તો તો ભક્તો કૃપા કરીને આપણે આપણું જીવન સાર્થક કરવાનું છે અને એ રીતે આપણે ભવસાગર પાર કરવાનું છે એના માટે કૃપા થઈ ભગવાનની કૃપા થઈ આપણા ગુરુઓની આચાર્યગણની વ્યાસદેવની અને આપણા માન્યવર શિલ પ્રભુપાદ જેમણે સાદી સરળ ભાષામાં પુસ્તકોમાં આ બધી લીલાઓનો સમાવેશ કર્યો છે તો ભક્તો તમને બધાને પ્રાર્થના છે કે કૃપા કરીને આ રીતે તમે હમણાં જેમ સાંભળી રહ્યા છો એમ ભગવાનની કથાનું શ્રવણ કરતા રહો અને બને તો ભગવાનની કૃપાથી ભગવાન જે જ્ઞાન આપ્યું છે ભગવાને પોતાના વિશે જે ગીતામાં કીધું છે અને વ્યાસ દેવે ભગવાનના વિશે અને લીલાઓ વિશે જે વર્ણન કર્યું છે એનું વાંચન કરજો અને એને જીવનમાં ઉતારજો અને એ વાંચન કરીને આપણને પોતાને આનંદ મળશે જ અને આપણા બધા ભાઈઓ ભક્તો જેના આપણ સંપર્કમાં આવીએ એ બધાને આ કથા સંભળાવજો અને બની શકે સમય તો બધા પાસે છે જ બની શકે તો ભગવાનના ઉપદેશનો જ્ઞાનના પુસ્તકો શાસ્ત્રો ઘણા છે દાખલા તરીકે ભગવદ્ ગીતા છે ભગવાન કૃષ્ણની મુખ છે મુખ છે ભાગવતમ છે એ પુસ્તકો ઘરે ઘરે પહોંચાડો અને એ રીતે આપણી સૌથી મોટી ફરજ આપણે બજાવીએ સૌથી મોટી ફરજ કઈ છે આપણી ભક્તો ભગવાન આપણને કહે છે કે મારી ભગવદ્ ગીતામાં જે મેં આદેશ આપ્યો છે એ તમે બધા સુધી પહેંચાડો અને ભગવાન ગીતામાં ઘણું બધું કહે છે મન વિશે ત્રણ ગુણ વિશે આશ્રમ કર્મયોગ ધ્યાન યોગ અષ્ટાંગ યોગ ભક્તિ યોગ બધું બતાવે છે ભક્તો ભગવાન આપણને બહુ સરળ રસ્તો બતાવે છે આમ જોઈએ તો દરેક જણને આનંદ જોઈતો હોય એ પણ ભગવાન બતાવે છે આનંદ કેમ મળે ખરો આનંદ કેમ મળે ભગવાન કહે છે મિત્તા મતગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત મામનિત્ય તુસ્યંતી ચ રમંતી ચ ભગવાન કહે છે કે મારામાં ચિત્ત લગાવો મને સમર્પિત થઈ જાઓ અને મારા જે ઉપદેશો છે મારું જ્ઞાન છે એનું વાંચન કરીને શ્રવણ કરીને એકબીજાને ઉપદેશ આપો અને મારી કથા બધાને કહો અને એમ કરવાથી આપણને આનંદ મળી શકે છે માટે ભક્તો કૃપા કરીને ભગવાન બહુ દયાળુ છે સરળ માર્ગ બતાવ્યો છે એટલું જ નહીં આપણી ફરજનું યાદ કરાવતું પુસ્તક પણ છે એક શાસ્ત્ર છે સૌથી મોટું મહાપુરાણ ભક્તો મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આપણી ફરજ શું છે આપણી સૌથી પહેલી ફરજ શું છે ભક્તો મહાપુરાણ શ્રીમદ ભાગવતમમાં વ્યાસદેવ લખે છે ભક્તો સાંભળજો

પિતા બનવાને માતા બનવાને સંબંધી બનવાને ગુરુ બનવાને અને આરાધ્ય દેવતા બનવાને લાયક નથી તમને અધિકાર નથી તમારા આશ્રિતોને અને જે પણ તમારા સંપર્કમાં આવે એ દરેકને આનંદ નહીં આપી શકતા હોય એ દરેકને સૌથી મોટા દુઃખોથી નહીં છોડાવો તમને અધિકાર નથી પિતા બનવાનો મા બનવાનો પત્ની બનવાનો પતિ બનવાનો ગુરુ બનવાનો અને દેવતા બનવાનો અને એ શું સૌથી મોટા દુઃખમાંથી મુક્ત કરવાની આપણી જવાબદારી છે તો એ કેમ કરાય એ ફક્ત ફક્ત અને ફક્ત દરેક જણને એ સૌથી દુઃખમાંથી છૂટવા માટેનો જે માર્ગ બતાવનારું પુસ્તક છે એ પુસ્તક આપીને આપણે દરેકને સૌથી મોટા દુખોમાંથી મુક્ત કરી શકીએ છીએ ભક્તો તો આ રીતે આપણે દેનકાસુરની જે કથા આપણે સાંભળી એ કથા બધાને સંભળાવી અને ગીતામાં જે જ્ઞાન આપ્યું છે ભાગવતામાં કીધું છે એ આપણે સાંભળવું આચરણમાં લાવવું અને જે પણ મળે એની ચર્ચા કરવી તો ભગવાન કહે છે આનંદ મળશે એટલા માટે આ કથા તમારી સામે પ્રસ્તુત કરવાનો એક જ ઉદેશ્ય છે કે એ બાને આપણું જીવન સાર્થક થાય અને ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે સાથે સાથે જ્ઞાન બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરીને આપણે આપણી ફરજ બજાવીએ અને દરેક જીવાત્માને દરેક જીવાત્મા ભગવાન કહે છે દરેક જીવાત્મા કોણ છે ભગવાન કહે છે બધા જીવાત્મા મારા જ અંશ છે તો બધા મારા અંશને મારી આવી કથાઓ દેનકાસુરની વત્સાસુરની બકાસુરની ભગવાને જે પણ લીલા કરી છે એની કથા સંભળાવો અને એ શ્રવણથી એનો ઉદ્ધાર થાય ભક્તો એટલા માટે પ્રાર્થના કરું છું તમને કે હંમેશા આ રીતે તમે જે હમણાં શ્રવણ કરી રહ્યા છો તમને બહુ અભિનંદન કેમ કે આવી વસ્તુ બધાને મળતી નથી ભક્તો જે ભાગ્યવાન હોય એને સત્સંગ સાંપડે ભક્તો હા અને સત્સંગ મળે આપણને સારા વિચારો ક્યારે આવે વિવેક ક્યારે આવે વિવેક ક્યારે આવે કહેવાય છે બિન સત્સંગ વિવેક નો હોવે સત્સંગ વિના વિવેક ન આવે અને એ વિવેક ક્યારે મળે સત્સંગ ક્યારે મળે પ્રભુ કૃપા બિન સુલભનો હવે ભગવાનની કૃપા હોય તો આપણને સત્સંગ મળે અને સત્સંગ મળે તો આપણને સારા વિચારો આવે વિવેક આવે આપણે સદ્ગુણો આપણામાં કેળવાય અને આપણે આપણું જીવન સાર્થક કરી શકીએ ભક્તો તો પ્રાર્થના છે તમને સૌને ધન્યવાદ તમે સાંભળી રહ્યા છો ક્યારથી અને આ રીતે શ્રવણ કરજો ભગવાનની કથાનું શ્રવણ કરજો અને આનંદ કરજો અને પોતે આનંદ કરો જ છો અને બધાને આનંદ આપજો આનંદ વેચવાનો છે આપણે આપણે કંજૂસ નથી બનવાનું ભક્તો અને એ બધું ભગવાને આપ્યું છે ભક્તો આપણને બુદ્ધિ શરીર શક્તિ કોણે આપ્યું છે ભગવાન આપ્યું છે તો ભગવાન આપેલી વસ્તુ આપણે આપવાની છે આપણી પોતાનું કાંઈ જ નથી આપણે કંજૂસ નથી બનવાનું અર્જુન શબ્દ બોલ્યો તો ગીતામાં અર્જુન કે છે ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં શરૂઆતમાં અર્જુન કહે છે કૃષ્ણા તો મારા ગુરુ છે આચાર્ય છે આમ તેમ ભગવાન બોલતા નથી પણ જ્યારે આ શબ્દો છે કાર્પણ્ય કાર્પણ્ય કૃપણ કંજૂસ તો આપણે કંજૂસ નહી બનતા આપણે જે પણ સાંભળ્યું છે આપણી પાસે જે પણ બુદ્ધિ છે એને ભગવાનની સેવામાં લગાડીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એ જ્ઞાન બધાને વેચીએ ભક્તો જ્ઞાન એવી વસ્તુ છે જ્ઞાન એવી વસ્તુ છે કે એક શ્લોક છે એના માટે પચાસ વર્ષ પહેલા મેં સાંભળેલો શ્લોક સ્કૂલમાં અમારે હમણે અમારે હાઈસ્કૂલમાં આવતું હતું સંસ્કૃત વિષયમાં શું કહે છે આ જ્ઞાન માટે ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભ્રાતૃભાત્યમ ન ચ ભારકારી

જમીન હોય કંઈ પણ વસ્તુ હોય હા સંપત્તિ હોય એના ભાગલા પડવામાં આવે પણ આ એક વસ્તુ એવી છે ભાગલા નથી કરતા ન ચોર હાર્યમ નચ બાર હાર્યમ ન ચોર હાર્યમ નચરાજ હાર્યમ અને રાજા એને જીતી નથી શકતો અને ભાઈ ભાગ નથી પડાવતો આગળ શું કહે છે ન ચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભ્રાધૃભાજ્યમ ચ ભારકારી અને એ ચીજ એવી છે કે તમારી પાસે ખૂબ પ્રમાણમાં હોય અતિશય હોય તો તમને વજન નહીં લાગે ભગતો ન નચ ભારકારી અને આગળ કે છે એ ચીજ એવી છે જેમ જેમ વાપરતા જશો એમ વધતી જશે વધતી જશે વધતી જશે

અને સૌથી શ્રેષ્ઠ ધન એટલા માટે કીધું છે કે વિદ્યા હોવી ન હોવી જ્ઞાન હોય જ્ઞાન ઓછું હોય ભક્તો ઘણો ફરક પડે અજ્ઞાનતામાં આપણે ગમેતા પગલા ભરી લઈએ છીએ અજ્ઞાનતામાં આપણે દુખી થઈએ છીએ અજ્ઞાનતામાં આપણે ન કરવાનું કરીએ છીએ પણ જો જ્ઞાન હોય જાણકારી હોય વિદ્યા હોય તો આપણે કુમાર્ગે જઈએ ખોટા માર્ગ નહીં જઈએ ખોટો કામ નહીં કરીએ ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપી ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપી વિચારી વિચારીને વિચારી વિચારીને પગલા ભરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું શું પૂછો છો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું ન જાઉં ન જાઉં કું માર્ગે કદાચ ક્યારે જો જ્ઞાન હોય ત્યારે તો ભક્તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ગીતાનું જ્ઞાન એમાં બધું છે કું માર્ગ કયો સારો માર્ગ કયો ખરો માર્ગ કયો એ બધું

હરે રામ હરે કૃષ્ણનું જે ગુરુ શિષ્ય પરંપરામાં ચાલુ આવ્યું છે એમાં આચાર્ય ગણ સરસ લખે છે મનુષ્ય દેહ માટે દુર્લભ માનવ જનમ સત સંગે તર હું એ ભવસિંધુ રે દુર્લભ માનવ જનમ મેળો છે અને ભવસિંધુ ભવ સાગર પાર કરવા માટે તર્ક તરવા માટે ભવ સાગર પાર કરવા માટે એને તરી જવા માટે ભગવાનનું નામની નૌકા એ એની હોળીનો આશ્રય લઈએ તો આપણે ભોપાર તરી જઈએ એને તો પછી આપણે ચોર્યાસી લાખ યોનીમાં ફેરા કરશું માટે આવી લીલાઓનું શ્રવણ કરો વાંચન કરો અને ભગવાનના ગુણગાન ગાવો ભગવાને આપણને કૃપા કરીને એમના ગુણગાન ગાવા માટે એટલી બધી લીલા કરી છે એટલી બધી લીલા કરી છે ભગવાન અનંત છે ભગવાનના ગુણ અનંત છે ભગવાનના અવતાર અનંત છે અને ભક્તો ભગવાનની લીલાઓ પણ અનંત છે તો આપણે કોઈ પણ લીલાનું વાંચન કરીએ શ્રવણ કરીએ અને એમ કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય છે અને હૃદય શુદ્ધ થાય તો ભગવાન આપણા હૃદયમાં પ્રવેશે ભગવાનને આપણા હૃદયમાં પ્રવેશ કરવા માટે એક જ રસ્તો છે કે ભગવાન નામના ગુણગાન ગાવો મહામંત્ર બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને આમ કરવાથી ભગવાન ધીમે 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 આપણા હૃદય મંદિરમાં આવશે હૃદય રૂપે મંદિરમાં ભગવાન પધારશે કેમ પધારશે ਹੜਵੇ 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 ਹਰ ਜੀ ਮਾਰੇ ਮੰਦਿਰ ਆਵੇ ਰੇ ਹੜਵੇ 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 ਹਰ ਜੀ ਮਾਰੇ ਮੰਦਿਰ ਆਵੇ ਰੇ ਭਗਵਾਨ ਧੀਮੇ 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 ਆਪਰੇ ਕਹਸੋ ਕਿੰਮ ਧੀਮੇ ਧੀਮੇ ਕਿੰਮ ਕੇ ਆਪਰੇ ਭਗਵਾਨ ਨੂੰ ਲੈਮ ਨਾਮ ਲੈਵਾਨੂ ਸ਼ੁਰੂ ਕਰੀਏ તો ધીમે તેવી કેમ આવે એક દાખલો આપો ભક્તો આપણે ઘરમાં બેઠા છીએ ગરમીના દિવસ છે અને સિલિંગ પંખો ચાલે છે બહાર જવાનો હોય સ્વિચ બંધ કરીએ પણ ભક્તો જેવું બટન બંધ કરીએ કે તરત પંખો બંધ થશે નહીં તો ધીમે 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 પછી એને બંધ થતા વાર લાગે છે એવી જ રીતે ભક્તો આપણે ભક્તિમાં ઉતરીએ આપણે જપ કરીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તમે કહેશો મેં તો મહામંત્ર બોલી લીધો ભગવાન પધારતા નથી પણ જેમ પંખાને બંધ થતા વાર લાગે એમ ભગવાનને આવતા બી આપણા હૃદયને સાફ થાય એમ ભગવાન આવે તો આપણે ધીરજ રાખવાની છે અને એમાં સહનશીલતા ધૈર્ય હોવું જોઈએ ઉત્સાહાત નિશ્ચયા ધૈર્ય ઉત્સાહ હોવો જોઈએ દ્રઢતા હોવી જોઈએ અને ધૈર્ય હોવું જોઈએ તો ભક્તિ સૌથી પહેલા ઉત્સાહ હોવો જોઈએ ઉત્સાહ હોવો જ જોઈએ આપણને લડવામાં કેવો ઉત્સાહ આવે છે નિંદા કરવામાં કેવો ઉત્સાહ હોય છે ભક્તો તમે સાંભળ્યું છે કોઈ વાર નિંદા કરતા કરતા કોઈ ઊંઘી ગયા છે સાંભળ્યું છે લડતા લડતા ઊંઘી ગયા સાંભળ્યું છે કોઈ ખાતા ખાતા ઊંઘે છે પણ ભક્તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 જપ કરતા કરતા ઊંઘ આવી જાય છે ભક્તો એટલે ઊંઘ આપણી દુશ્મન છે જા જા નિંદ્રા હું તને વારું ઊંઘ આપડી શત્રુ છે અને એના સમય ઊંઘવાનો આપણે ઊંઘવાનો સમય હોય છે અને એની દરેકની સીમા હોય છે ભગવાન કે છે યુક્ત યુક્ત ચેસ્ટોધવતી દુઃખ યુક્ત કે છે ને અતિભલા નહી બોલ ના અતિ બલા નહી ચૂપ અતિ બલા નહીં બરસના અતિ બલા નહી દુઃખ એટલે આપણે ઊંઘવામાં પણ નિયમ હોવો જોઈએ દરેક વસ્તુનો નિયમ હોવો જોઈએ સમય મર્યાદા હોવી જોઈએ અને ભક્તિમાં બોલવામાં બાકીમાં નિયમ હોય પણ ભગવાનના ગુણ ગાવામાં જેટલા પણ ગુણ ગાવે એટલા ઓછા છે હરિ ગુણ ગાના ગુરુ રૂપ કાધારો ધ્યાના હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના ભગવાનના ગુણગાન ગાવા જોઈએ ભક્તો તો જ આપણો ઉદ્ધાર છે બાકી મનુષ્ય દેહ એટલા માટે મેળવ્યો છે આપણને બાકી તો અને ભગવાને આપણને મનુષ્ય દેહ શું કામ આપ્યો આવી ભગવાનની લીલાઓનું શ્રવણ કરીને એનું કીર્તન કરીને ભગવાનના ગુણ માટે ભક્તો આપણને ભગવાન મનુષ્ય દેહ એટલા માટે આપ્યો છે કે અને એ પણ આખરી તક છે આખરી તક છે ભક્તો કેમ આખરી તક કેમ કે જો બાળક શાળામાં જતું હોય અને એને એના માતા પિતા ખિસ્સા ખર્ચાના પૈસા આપતું હોય કાંઈ આપે અને જેવી માતા પિતાને ખબર પડી કે આ બાળક હું અમે જે પૈસા આપીએ છીએ એનો દુરુપયોગ કરે છે માતા પિતાને ખબર પડી કે આ બધા પૈસા બરબાદ કરે છે ખોટા માર્ગે વાપરે છે તો તમને શું લાગે છે એ મા બાપ આ વાતની ખબર પડ્યા પછી શું એના પૈસા આપ્યા જ કરશે આપ્યા જ કરશે નહીં આપે ભક્તો તેવી જ રીતે ભગવાને કૃપા કરીને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે હાથ પગ આંખ કાન મગજ બુદ્ધિ એ આપી છે અને આપીને જોયું કે મારા સંતાનો હું એને જેમ બાળકોને પૈસા આપતા હતા મા બાપ અને એ જુએ કે ક્યાં વાપરે છે એમ ભગવાને આપણને દરેકને સરખો સમય આપ્યો છે ભક્તો મેં પહેલા કીધું એમ સમોહમ સર્વભૂતે મારા માટે બધા સમાન છે હું કોઈનો દ્વેષ કરતો નથી ભગવાન એવા નથી કે વડાપ્રધાનને દિવસના પચાસ કલાક આપી દીધા બિચારા ભિખારીને બે જ કલાક આપ્યા ભગવાને દરેક જણને ચોવીસ કલાક આપ્યા છે તો ભગવાને આ બધું આપીને ઉપરથી જુએ છે કે મેં બધું આપ્યું છે મનુષ્ય દેહ આપ્યો બુદ્ધિ આપી હાથ પગ આપો અને છતાં એને બુદ્ધિ આપી એનો દુરુપયોગ કર્યો આપણને આંખ આપી તો ખોટું જોવાનું વાપર્યો કાન આપ્યા નહીં સાંભળવાનું સાંભળો નહીં સ્પર્શ કરવાનું સ્પર્શ કરો ન ખાવાનું ખાવો તો ભક્તો જેમ પેલા મા બાપાએ એના બાળકને પૈસા આપવાનું બંધ કર્યું એવી જ રીતે જો આપણને મનુષ્ય દેહ આપીને બુદ્ધિ આપી છે એનો જે માર્ગે વાપરવા માટે આપી છે એ માર્ગે ન વાળતા બીજા માર્ગે વાપરીએ તો ભક્તો શું તમને લાગે છે ભગવાન ફરીને આપણને આપશે અને ગધેડા આ ગરદબ છે ને ગધેડા ગધેડા બનાવશે કીડા બનાવશે માખી બનાવશે સાપ બનાવશે ભક્તો કીડા બનાવશે તો આપણી ઉપર છે આપણે શું બનવું શું નહીં બનવું ભગવાન આપણને એના કરતા સારી વસ્તુ આપે એવો ઉપયોગ કરીએ અને એ કહ્યું આપણે જો આ દેહ મેળો છે એને જો ભગવાનની સેવામાં લગાડીએ તો ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન પ્રસન્ન થાય કે બસ આને મનુષ્ય દેહ કરતા બી ઉપરની ઓની મળવી જોઈએ અને એને બી આપણે પ્રગતિ કરાવે તરક્કી થાય પ્રગતિ કરાવે એટલું જ નહીં ભક્તો અરે ભગવાન તો એટલે સુધી આપણને કહે છે કે મારી ભક્તિ જો કરશો અને મેં બતાવ્યા પ્રમાણે કરશો તો તમને મારા ધામમાં આવકાર છે તમારા તમારું મારા ધામમાં સ્વાગત છે સ્થાન તમારા માટે છે કોણ ભગવાન કે છે ભક્તો શું કરવું જોઈએ અને ભગવાનના ગુણ ગાઈને આપણે આપણું જીવન સફળ બનાવવાનું છે નહીં તો પછી ભગવાને અર્જુનને કીધું અર્જુન મારું કામ હતું કે તને ગીતાનું જ્ઞાન આપવાનું અને એ રીતે મેં તને બધું સમજાવ્યું છે કર્મયોગ ધ્યાનયોગ અષ્ટાંગયોગ ભક્તિયોગ બધું બતાવ્યું છે મન સુખ દુઃખ માન અપમાન બધું બતાવ્યું છે હું કોણ છું આ પ્રકૃતિ શું છે સમય શું છે કાર્ય શું છે બધું બતાવ્યું અને ઉપદેશ આપ્યા છે પણ અર્જુન મારા આપેલા ઉપદેશ પ્રમાણે તું ચાલીસ કે નહીં ચાલીસ મારી કોઈ જબરદસ્તી નથી પણ સાંભળ જો તું મારા જ્ઞાન પ્રમાણે મારા આદેશ પ્રમાણે જો મારા આદેશનું પાલન કરીશ અને એ માર્ગે ચાલીશ તો હું તને બાળીન્દ્રી આપું છું કે તું મારા અને આગળ કે છે મારુધામ કેવું છે ભગવાન કે છે અર્જુન મારુધામ એવું છે ત્યાં સૂર્યની જરૂર નહી ચંદ્રની જરૂર નહી અજવાળા માટે વીજળીની જરૂર નથી અને ત્યાં આનંદ જાન રહે છે અને જો મારા આદેશનું પાલન નહીં કરે મારી આજ્ઞાનો ઉલ્લંઘન કરીને તારી મરજીથી જો ચાલે તો શું થશે તો તારે ચોર્યાસી લા ક્યોનીમાં ભટકવું પડશે હવે તારું તારી ઉપર છે તારે શું કરવું નહીં કરવું તો ભક્તો આપણને પણ ભગવાન કહે છે આપણે શું કરવું શું નહીં કરવું ભજનમાં સરસ કીધું છે ઝડી થાક્યો પ્રભુજી મારા હું પૂજુ ચરણ તરાણાવો ગીતા સાર ઉતારો વાર પ્રભુજી મારા હું પૂજુ ચરણ તમારા ભક્તો તો હવે આપણી ઉપર છે મારી ઉપર અને તમારી ઉપર શું કરવું શું નહીં કરવું એ આપણે સમજવાનું છે ધન્યવાદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ